મોરબી દુર્ઘટના સહિત અનેક મુદ્દે કોંગ્રેસ અગ્રણીએ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા. મોરબીની જે દુર્ઘટના ઘટી ગઈ અને એ ઘટના અત્યંત દુઃખદાયી અને તમે જોશો તો તંત્રના વાંકે આજે કેટલી જિંદગીઓ હોમાઈ ગઈ અને જવાબદાર કોણ? અને આ જવાબદારી ફિક્સ કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જે કોઈ પણ હોય આ તપાસની અંદર જે કોઈ પણ મોટા માથાઓ જે કોઈ પણ આના ઓરેવા કંપનીના માલિકને ડાયરેક્ટલી રીતે આમાં સંડોવણી થઈ શકે એમ છે. પણ છતાં આ ખાડા કાન ક્યાંક ને ક્યાંક સરકાર કરતી હોય એવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. ઓરેવા કંપનીના માલિકે બેસતા વર્ષના દિવસે પોતે એમનું પુલનું ઉદ્ઘાટન કર્યું અને એના ચાર દિવસમાં જ પુલ ધરાશાયી થયો. તમે જુઓ છો તો નામદાર મારાવ સાહેબે આ બાંધેલો પુલ 135 વર્ષથી એ પુલ કાર્યરત હતો. છેલ્લા 6-8 મહિનામાં એ પુલને બંધ કરવામાં આવ્યો અને પછી એનું રિનોવેટ કરવામાં આવ્યું. રિનોવેટમાં 4 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચો થયો. વગર ટેન્ડરે આ કામ ઓરેવા કંપનીને આપવામાં આવ્યું. ત્યારે પૂછવું જોઈએ કે કઈ રીતે વગર ટેન્ડરે તમે આ પ્રક્રિયાઓ કરી હતી? આ ઉદ્ઘાટન થયું ત્યારે તંત્રના જે સ્થાનિક તંત્ર છે એમને ખ્યાલ હતી કે નહીં? આ બધી બાબતોને ધ્યાને લઈ અને ઓરેવા કંપનીના જે માલિક છે એમના પગ નીચે પણ રેલો આવી શકે એવું ચોક્કસથી છે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક મોટા માથાને બચાવવા માટે કરી અને 9 લોકો જે અંદર સિક્યુરિટી ગાર્ડ હતા, ટિકિટ કરતા હતા, એના મેનેજમેન્ટ હતા, આ બધાને પકડી અને સંતોષ ના માને એવી મારી માંગ પણ છે. જે સ્થાનિક તંત્ર છે એમને ખ્યાલ હતી કે નહીં? આ બધી બાબતોને ધ્યાને લઈ અને ઓરેવા કંપનીના જે માલિક છે એમના પગ નીચે પણ રેલો આવી શકે એવું ચોક્કસથી છે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક મોટા માથાને બચાવવા માટે કરી અને 9 લોકો જે અંદર સિક્યુરિટી ગાર્ડ હતા, ટિકિટ કરતા હતા, એના મેનેજમેન્ટ હતા, આ બધાને પકડી અને સંતોષ ના માને એવી મારી માંગ પણ છે. સાથે સાથે આપણે જોઈ તો ગુજરાતની અંદરના કેટલા બધા પુલો આવી પરિસ્થિતિની અંદર સામેલ છે. અમદાવાદ જોવો, બરોડા જોવો, સુરત જોવો, ગાંધીનગર અમદાવાદને જોડતા પુલો જોવો, અમદાવાદ અંદરની સિટીના પુલો જોવો, જે હજી તો ઉદ્ઘાટનો થયા નથી અને એનાથી પહેલાં ધરાશાયી થઈ જાય છે. અને પછી કહેશે શું કે ભારી વરસાદના કારણે આ પુલો તૂટી ગયા. ભારે વરસાદના કારણે તૂટ્યા છે કે તંત્રની લીપાપોથી અને ભ્રષ્ટાચારના કારણે તૂટ્યા છે? તમે કચ્છની વાત જોવો તો કચ્છની અંદર કેટલા પુલો, માંડવીની અંદર રાજાશાહીના વખતથી બનાવેલો પુલ, અંગ્રેજોએ જે પુલનું નિર્માણ કર્યું હતું ત્યારે લંડનથી 100 વર્ષે પુલને થઈ ગયા ત્યારે એમણે અખબારી જાહેરાતમાં રૂપે પણ એમને પોતાના કંપનીમાંથી જાહેરાત પણ મોકલી હતી અને નગરપાલિકાને પણ જાણ કરી હતી કે આ 100 વર્ષ થઈ ગયા છે, હવે અમારી કોઈ પણ જાતની જવાબદારી નથી. છતાં પણ નગરપાલિકાએ આ પુલની મરમ્મત માટે શું કર્યું? કશું જ નહીં. એવી રીતે ભુજનો કૃષ્ણાજી પુલ હોય તો ભુજના કૃષ્ણાજી પુલમાં 2011ની અંદર જે અતિશય ભારી વરસાદ થયો અને એ વરસાદની અંદર પૂરની પરિસ્થિતિ જ્યારે આવીને ઊભી રહી કે હમીસરનું પાણી અને મહાદેવ નાકે પાણી એક થઈ ગયું હતું, ત્યારે પણ અમે આ પુલ બાબતે 2011ની અંદર માનનીય એ વખતના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કરને અમે રજૂઆતો કરી હતી કે આ પુલ અતિ નબળો છે અને આટલો બધો વરસાદ પડ્યો અને આના ઉપરથી ભારી વાહનો જ્યારે અવર જવર કરી રહ્યા છે ત્યારે આ પુલ ધરાશાયી થશે તો આના જવાબદાર કોણ રહેશે? પૂરની પરિસ્થિતિ જ્યારે આવીને ઊભી રહી કે હમીસરનું પાણી અને મહાદેવ નાકે પાણી એક થઈ ગયું હતું, ત્યારે પણ અમે આ પુલ બાબતે 2011ની અંદર માનનીય એ વખતના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કરને અમે રજૂઆતો કરી હતી કે આ પુલ અતિ નબળો છે અને આટલો બધો વરસાદ પડ્યો અને આના ઉપરથી ભારી વાહનો જ્યારે અવર જવર કરી રહ્યા છે ત્યારે આ પુલ ધરાશાયી થશે તો આના જવાબદાર કોણ રહેશે? પણ આજે 10 વર્ષ થઈ ગયા, સમયાંતરે રજૂઆતો થયા છતાં પણ માત્ર લીપાપોથી કરી અને બાજુમાં આડસ ઊભી કરી અને આ પુલને
बंद करवानी बदली में एने ढाकवाना प्रयासों करवामां आव्या था। आजे पण आजना जे प्रमुख छे भाई श्री घनश्याम भाई एवं कहे छे आ तो राजाशाही ना वक्त में 350 वर्ष पहला बनेलो पुल छे। गुजरातनी एक न्यूज में एमने आवो एक बयान एमना तरफ थी आपवामां आव्यो 350 वर्ष पहला बनेलो पुल नथी मारा साहेब 1971 नी अंदर बनेलो आ पुल छे अने आजे ए पुल ने 54 वर्ष थई गया छे अने ए 54 वर्ष नी अंदर ए पुलना सड़ियाओ ए पुलनो सीमेंट ए पुलना आखा ढांचाओ तूटी गया छे अने ए तूटेला पुल ने तमे जो रिपेर न करी सकता हो ए पुल ने तमे बंद न करी सकता हो तो आनाथी मोटी नबड़ाई बीजी कई होई सके। आजे ज्यारे कांग्रेस पक्षे विरोध कर्यो त्यारे नगरपालिकाना चीफ ऑफिसर जाई अने ए पुल ने बंद कर्यो अने ए बाजूना पुल उपरथी कार्यरतता थई तो ए पुल ने बंद करी अने ए पुल ने धराशायी करवानी जवाबदारी कोनी छे? ज्यां सुधी कोई मानव नु मृत्यु नहीं थाय ज्यां सुधी कोई एक्सिडेंट नहीं थाय त्यां सुधी तमे आ पुल ने चालू राखशो? आवा असंख्य पुलोनी ज्यारे वात थती होय त्यारे तंत्रनो वांक छे अने आपना બધાના મીડિયા માધ્યમથી જ્યારે આ મુહિમ ઉપાડવામાં આવી છે ત્યારે જ તંત્રને ખબર પડતી તો તંત્ર આનાથી પહેલા જ નતું જાણતું નતું જોતું એમને કેટલી રજૂઆતો કરવામાં આવતી હતી પણ એ રજૂઆતોને ક્યારે પણ એની અંદર એ ધ્યાન આપતું ન હતું કારણ કે આ નગરપાલિકાનો પુલ જો બનાવવાનું આવે તો પીડબ્લ્યુડી બનાવે કે બીજી અન્ય સંસ્થાઓ બનાવે તો એની અંદર નગરપાલિકાના આ સત્તાધીશોને કોઈ પણ જાતની ટકાવારી ન મળે એટલા હેતુ માટે કરીને આજે આટલા વર્ષ સુધી આ પુલનું નિર્માણ બાકી રહી ચૂક્યું છે। અત્યારે જો એમને કહેવામાં આવશે કે આ પુલનું નિર્માણ નગરપાલિકા કરવામાં આવશે તો કાલે ને કાલ તોડી નાખશે। આ માત્ર ભ્રષ્ટાચારી લોકો પોતાના ગજવામાં કેમ રૂપિયા આવે એ જોવા જેવા આ નગરના જે સત્તાધીશો છે એની પાસે આ જ એક કામ છે, આના સિવાયનું બીજું કોઈ પણ કામ નથી। માત્ર બધી વાતો છે, ગમે એ કામમાં ટકાવારી જોઈએ અને એ ટકાવારી થાય તો જ એ કામ ચાલુ થાય એ આના ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ। મેહુલ પાર્ક સોસાયટી કૃષ્ણભી બંગલોઝ અમો લાવ્યા છીએ આપના બજેટને અનુરૂપ આપની અપેક્ષાઓથી પણ વધારે સુવિધાઓ સાથેના બંગલોઝ પાયાની સુવિધાઓથી સજ્જ મજબૂત બાંધકામ સાથેનું આપના સપનાનું ઘર સપનાથી પણ વધુ સુંદર આજે જ સંપર્ક કરો મેહુલ પાર્ક સોસાયટી ભુજ મુંદ્રા રોડ કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાસે ભુજ કચ્છ